લે ફરીથી જય જોહાર જય નાયક. હવે મિત્રો, આપણા જે નાયક સમાજ ની વેદનાને લઈને અમે અહીંયા આવેલા છે, જે કમાટ તાલુકાનું ચીલિયાવાડ ગામે. હવે આપણા જે નાયક સમાજના મજૂરો મજૂરી કરવા માટે જાય છે, જે ખરેખર એમને શેઠિયો ખેતી કરાય છે, જે ઉનાળાના વખતે જાય છે, કપાસથી 500 થી 550 મન કપાસ નીકળે એવો છે, અને એ લોકોને જબરદસ્તી માર મારી અને ખોટી રીતે દારૂ પીવાનું આપશે કરીને આ લોકોને માર મારેલો છે, પેટમાં ગંદા મારેલા છે, આજે છોકરા પણ નાના નાના છે. આ લોકોને ભાડા વગર એમને એમ કાઢી મૂકેલા છે. આજે તમે વિચાર કરો કે આપણે અહીંથી છોટાઉદેપુર જિલ્લામાંથી ઘણા ખરા નાયક આજે મજૂરી કરવા જાય છે, તો એ લોકોને એકદમ અંગ્રેજોનું જેવું શાસન આ પટલિયા લોકો ચલાવે છે. તો ખરેખર આપણે આ ભાઈને આપણે એકદમ કાયદેસરની કાર્યવાહી કરી અને આને આપણે ન્યાય અપાવવાનો છે એમને, અને એમનો સાથ સહકાર બધા હરકો આપે અને 108 મંગાવી દવાખાના અત્યારે દવાખાના લઈ જવાની જ હાલતમાં છે. આ ભાઈને ઉઠાતું નથી, બેસાતું નથી, ખાવાનું પણ પરિસ્થિતિ ખરાબ છે. તો આપણે દવાખાનામાં એને દાખલ કરી એ પટલને એક્રોસિટી લાગે આદિવાસી પ્રમાણે એ કામ આપણે કરવાનું છે, કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. હર કોઈ અધિકારીને મારી નમ્ર વિનંતી કે નાયક જે મજૂર છે ગરીબ એ લોકોને મદદ કરો અને સાથ સહકાર આપો. જય હિન્દ જય ભારત જય નાયક. મારી તમે બોલે છે તમારે બોલે છે બોલી દેજો. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.